નમસ્કાર સમાચાર સાથે હું છું અક્ષય તો અમદાવાદમાં ફરી એકવાર મેઘરાજાની સવારી જોવા મળી અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તમામ વિસ્તારો જેવા કે એસજી હાઈવે બોપલ ગુમા સેટેલાઇટ વેજલપુર પ્રહલાદનગર ગાટલોડિયા નારણપુરા શાસ્ત્રીનગર તમામ જગ્યાએ વરસાદ છે વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે બપોરથી શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું અને અસહ્ય ઉકળાટ પણ લાગી રહ્યો હતો વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે જે પ્રકારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે તે વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે મહત્વનું છે કે છેલ્લા બે ત્રણ દિવસથી તો અમદાવાદમાં ભારે ઉકળાટ લોકોને અનુભવાતો હતો અને લોકો હેરાન પરેશાન જોવા મળતા હતા ત્યારે આ વરસાદે આંશિક રાહત ચોક્કસ કરી છે અલગ અલગ વિસ્તારો પૂર્વના હોય કે પશ્ચિમના તમામ જગ્યાએ વરસાદ છે સતત અમે આપને એ વિસ્તારો પણ બતાવી રહ્યા છીએ કે જેમાં જીવરાજ પાર્ક વેજલપુર એસજી હાઈવે બોપલ ગુમા નારણપુરા ઘાટલોડિયા આ તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં એક રીતે લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે અને શહેરીજનોની જે પ્રકારનો ઉકળાટ હતો એક લાગણી હતી કે ફરીવાર મેઘરાજા મહેરબાન થાય તો સારું અને એ તમામ વાતાવરણના ઉકળાટ વચ્ચે વરસાદ અત્યારે શહેર પર મહેરબાન થયો છે તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પાટીલ સચિન જણાવો અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં શું સ્થિતિ છે અચાનક વરસાદ આવ્યો છે ત્યારબાદ અક્ષય જે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને જે સિસ્ટમ ડેવલપ થવાની વાત હતી ત્યારે આપણે જોઈ પણ રહ્યા છીએ કે અમદાવાદમાં અચાનક જ આજે બપોરથી જે વાતાવરણ છે વાતાવરણમાં પલટો આવ્યો હતો વાદળછાયું વાતાવરણ બપોરથી દેખાતું હતું અને હવે અમદાવાદના કેટલાય વિસ્તારો એવા છે જે વિસ્તારોમાં વરસાદ છે અને જે વિઝ્યુઅલ્સ પણ તમે જોશો તો અત્યારે અમદાવાદમાં આજે વરસાદ છે વરસાદને કારણે વાતાવરણમાં પલટો જરૂરથી આવ્યો છે સાથે જ સાથે કહી શકાય કે એક ઠંડક જે છે એ પ્રસરી છે અને એના કારણે લોકોને ગરમીથી થોડી રાહત જરૂર છે કારણ કે ઉકળાટ તમે કહ્યું એ પ્રમાણે છેલ્લા કેટલાય દિવસથી આપણે જોઈ રહ્યા હતા ઉકળાટ લોકોને હતો અને ખૂબ લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા હતા અને ખાસ કરીને જે હ્યુમિડ એટમોસ્ફિયર હતું એના કારણે લોકો વધારે જે છે પરેશાની લોકોને થઈ રહી હતી અને અત્યારના જે વિઝ્યુઅલ છે એમાં રોડની સાઈડમાં પણ તમે જોશો તો અત્યારે પાણી ભરાયેલા તમને જોવા મળશે આ લગભગ અડધો કલાકનો પણ વરસાદ નથી અને આ વરસાદ જે છે વરસ્યો છે અને એના કારણે જે સ્થિતિ છે એ સ્થિતિ ક્યાંક ઠંડક જે છે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે જોવા મળી રહી છે ક્યાંક વધારે તો ક્યાંક ઓછો ક્યાંક ઝાપટું તો આ પ્રકારનો વરસાદ જે છે એ અમદાવાદમાં જોવા મળ્યો છે અને એના કારણે વાતાવરણમાં પલટો તો છે જ સાથે સાથે એક ઠંડક અને એક રાહત જે છે એ અમદાવાદીઓને જરૂરથી મળી છે જી બિલકુલ સચિન આભાર સમગ્ર માહિતી બદલ તો ઠંડક વાતાવરણમાં પ્રસરી છે જે પ્રકારે અમદાવાદના લોકો ઉકળાટથી પરેશાન હતા ત્યારબાદ અચાનક આવેલા વરસાદે ટાઢક ચોક્કસ અમદાવાદીઓને આપી છે જે જે વિસ્તારોમાં વરસાદ છે તે પણ અમે આપને સતત જણાવી રહ્યા છીએ આપ જોઈ શકો છો એસજી હાઈવે ઇસ્કોન જીવરાજ વેજલપુર પ્રહલાદનગર સરખેજ અલગ અલગ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે